તું સાદો સાદો નોકરી વચ્ચે જમવાનું જમતો હશે અને એવું જ હશે, પણ ત્યાં સુધી વિશ્રાક પ્રભુ અને આ જંગ સામે લડવાની શક્તિ આપે. અતુલ વિદ્યાક પ્રભુ ને જાણે છે અને વિદ્યાક નો કહેલો માર્ગ બરાબર જાણે છે. માટે અત્યારે જે કઈ આપણે ભેગા થઈને દુવા કરીએ છીએ તેના સ્વસ્થ સ્વાસ્થ્ય માટે આ જરૂર છે એના સુધી પહોંચશે. અત્યારે જે અસાધના વેદ ઉદયમાં છે એ જલ્દી જલ્દી એમાંથી મુક્ત થાય અને સ્વસ્થ થઈ એના પ્રેમા પહેરવા અને આપણા સૌની વચ્ચે પહેલાની જેમ જ હસતો હસતો પાછો આવે એવી જ મારી અને મારા આખા અને મારા આખા પરિવાર તરફથી પ્રભુને પ્રાર્થના છે. હેલો, જય ગુરુજી. ઓકે, થેન્ક યુ સમીરભાઈ. હા બોલો, હા બોલો. આશાબેન આવી ગયા, એમનો ઓલો મ્યુટ હતું એટલે આશા આવી ગયા છે. હા આશાબેન, તમને હું સ્પોટલાઇટ પર મૂકું છું. ઓકે, હવે મને જયેશે થોડું ઘણું તમારા અનુભવ વિશે વાત કરી હતી, પણ તમારા મોઢેથી સાંભળવાની ઈચ્છા છે કે ભાઈ અતુલે તમારી જિંદગીમાં શું રોલ ભજવ્યો છે એના માટે. હા પ્રણામ સૌને, મારા પ્રણામ. અવાજ આવે છે મારો? હા, એકદમ ચોખ્ખો અવાજ. આશાબેન બોલો તમે. હા અતુલભાઈ, મારા માટે જે કામ કર્યું છે ને ભાઈ, એના માટે મારી પાસે કોઈ વર્ણન નથી. મારા માટે એ ભગવાન બનીને આવ્યા હતા અને મારા લાસ્ટ ભગવાનને મેં એવી વિનંતી કરી છે. મારા હસબન્ડ કેટલાય વર્ષથી બીમાર છે, પણ અતુલભાઈએ જે મને સાથ અને સપોર્ટ જે કર્યો છે, એવો સપોર્ટ સગો ભાઈ પણ ન કરે આ જમાનામાં. એના માટે મારી પાસે કોઈ શબ્દ નથી ભાઈ. અને લાસ્ટ શબ્દ મેં ભગવાનને એટલી પ્રાર્થના કરી કે મારા મિસ્ટરની જિંદગી ટૂંકાવી દે, પણ તું અતુલભાઈની જિંદગી લંબાવી દે. એનાથી મારાથી વધારે કઈ બોલશે નહીં ભાઈ. થેન્ક યુ આશાબેન. ભરતભાઈ છે, ભરતભાઈ તમારે કઈ અતુલ વિશેની વાત શેર કરવી હોય તો એનીબડી કેન શેર, બીજા કોઈને પણ શેર એની શેર કરના ચાહતે હોય તો આપ કર સકતે. આઈનો થોડા ઇમોશનલ વાતાવરણ હો ચુકા હે, લેકિન ફિર ભી નો દિસ ઇઝ અ બેસ્ટ ટાઈમ. અતુલ કે લિયે બહોત બડી ગિફ્ટ હોગી જબ અતુલ સ્વસ્થ હો કે યે વિડિયો દેખેગા ને તો ઉસકો બહોત સંતોષ હોગા કે ઉસકી જિંદગી મે ઉસને કિતને લોગો કી જિંદગી બદલી હે. આઈનો સબકે હમ લોગ સબ યહાં પે હે, ઇસકા મતલબ યહી હે કે અતુલ ને હમ સબકો કહીં ને કહીં તો ટચ કિયા હુઆ હે. તો મેરે તો બહોત યુ નો હમ બહોત બાતે કરતે થે, ઘંટો ઘંટો બાતે કરતે રહેતે, કઈ ને પૂરી દુનિયા કી બાતે કરતે થે, ક્યુંકી હમારી જો જિંદગી કી ફિલોસોફી હે ના વો સેમ હે. ફિલ્ડ હમારે અલગ અલગ હે, વો બિઝનેસ ફિલ્ડ મેં, મેડિકલ ફિલ્ડ મેં, લેકિન જિંદગી કો જીને કા જો નજરિયા હે વો હમ દોનો કા એક હી હે, ઇસલિયે હમારી બહોત પડતી હે. વો ઇતના ઇન્ટેલિજન્ટ હે કી વો એક્ચુઅલી હમારે સાથ સાયન્સ મેં થા સ્કૂલ મેં, તો પૂરી હિસ્ટ્રી મેં એસા પહેલી ઓર આખરી બારી હુઆ હોગા કે કોઈ સાયન્સ કા સ્ટુડન્ટ સાયન્સ છોડ કે કોમર્સ મેં ગયા હો. તો વો અતુલ કી કેપેસિટી હે કે વો ઉસને કોમર્સ મેં જાકે બહોત ઇતના આગે આયા હે જિંદગી મેં. ઓર અગર ઉસકા ફેસબુક લાઇન ટાઈમ લાઇન દેખેંગે તો માલૂમ પડેગા કે વો સોશિયલી કિતના એક્ટિવ હે, સબકે લિયે સોચતા હે, સબકે જિંદગી મેં वो और ऐसे बातें नहीं करता है कि मैंने ये किया मैंने वो किया. कई लोगों का तो पीछे से मालूम पड़ता है कि जैसे आशाबेन ने बताया, अगर उन्होंने नहीं बताया होगा तो किसी को मालूम नहीं होता शायद कि आशाबेन की जिंदगी में अतुल ने क्या किया है. तो वो जो गुप्त दान और गुप्त हेल्प करने की उसकी जो पूरी स्टाइल है वो सबको भा जाती है कि उसको ऐसे नाम की पड़ी नहीं है. नाम तो वैसे भी ये सब जानते हैं, इतने सारे लोग है. जब हम कर रहे हैं तो 150 से ज्यादा लोग ज्वाइन हुए थे और फेसबुक पे बहुत सारे देख रहे हैं, तो वो सिर्फ इनडायरेक्ट एविडेंस है कि कितने लोग उसको चाहते हैं. तो मेरी तो बहुत सारी यादें हैं उसके साथ और अभी तो बहुत सारे यादें बनाने, क्योंकि वो हर बार मुझे बोलता है कि राकेश मुझे अमेरिका सिर्फ तेरे घर रहने के लिए आना है, मुझे और कुछ कहीं भी नहीं जाना. मैंने बोला, वो बोलता है कि मैंने तो पूरी दुनिया बहुत देख ली है, अभी मुझे ऐसे घूमना फिरना नहीं है, सिर्फ
तेरे साथ टाइम स्पेंड करने आते हैं, तो वो मेरे लिए अपने आप में बहुत बड़ी उपलब्धि है कि भाई कोई 10,000 मील दूर से सिर्फ इतना ही बोले कि मुझे और कुछ नहीं चाहिए, सिर्फ तेरे लिए तेरे साथ टाइम स्पेंड करना है। तो वो हमारे ये दिल का जो रिश्ता है वो मुझे बहुत अच्छा लगता है कि भाई कोई दोस्त या यार ऐसा बोले कि यार मुझे कुछ नहीं चाहिए, सिर्फ तेरे साथ टाइम बिताना है। वैसा ही मुझे ही है कि अतुल के साथ मैंने भी बताया था कि चल यार सब साथ में कहीं पे घूमने चलते हैं, क्योंकि दो डिफरेंट कॉन्टिनेंट में रहते हैं तो टाइम का और काम का ठिकाना नहीं रहता है ना। फिर भी हम वही ट्राई कर रहे थे कि साथ में कहीं पे घूमने जाए, क्योंकि आफ्टर सम टाइम वो पहाड़ भी वही है, नदियां भी वही है, सागर भी वही है, सब वही होता है, वो अलग नहीं होता है दूसरे देश में जाते हैं तो। लेकिन जो मजा आता है वो यारों के साथ रहने का और टाइम बिताने का मजा आता है। तो बहुत सारी अभी यादें उसके साथ क्रिएट करनी है, तो उसको तो ठीक होना ही होना है, कोई उस और चारा है ही नहीं उसके पास। तो वो तो ये मेरा छोटा सा अनुभव है। अभी शरद, डू यू वांट टू से समथिंग? शरद है, संजय है, हरेश है, आप कुछ बताओ, क्योंकि आप तो वो चंडाल फोर इडियट बोलते हैं ना, आप तो वो फोर इडियट हो आप। तेरे को शायद तो सबको पता ही है, जब अतुल का नाम लिया जाता है तो अतुल, हरेश, संजय, शरद, चार का नाम एवरेज। मेरे ख्याल से अपना स्कूल का ग्रुप है या हमारा फैमिली ग्रुप है या बिजनेस ग्रुप है, सबको पता है कि ये चार चंडाल सब जगह साथ में होते हैं, चाहे सुख हो, चाहे दुख हो, चाहे कोई भी मुसीबत हो या कितना भी खुशी का प्रसंग हो। ऐसा नहीं हो सकता कि जहाँ अतुल हो वहां शरद नहीं हो, या हरेश नहीं हो, या संजय नहीं हो। तो एक एक चीज समझ ले कि जब से अतुल, तुम्हारा म्यूट हो गया शरद, शरद म्यूट हो गया। हमको ऐसा लग रहा है जैसे जिस दिन से अतुल हॉस्पिटल में है, ऐसे हमको तो तीनों को ऐसा महसूस हो रहा है कि हमारा आधा अंग अभी काम नहीं कर रहा है, जैसे पांव तले जमीन खिसक गई हो, ऐसा हमको महसूस हो रहा है। लेकिन कल रात से हमको थोड़ी बहुत मतलब उम्मीद भी बहुत अच्छी जगी है। डॉक्टरों का भी कहना है कि वो 100% वापस आएगा, जो कल तक जो डॉक्टर अपने को बता रहे थे कि क्रिटिकल है, वही डॉक्टर आज अपने को सामने से बता रहे हैं कि बहुत अच्छा रिजल्ट हमको मिल रहा है। तो ये सब बहुत खुशी की बात है। आज का लेटेस्ट न्यूज मैं आपको बताता हूँ कि आज 8:30 बजे मेरी जो बात हुई है डॉक्टर नितेश शाह से, उन्होंने बताया कि आज का दिन भी बहुत अच्छा रहा है अतुल का, और बॉडी उसकी अच्छी सपोर्ट कर रही है। तो ये अपने लिए बहुत अच्छा न्यूज है, और सब लोग यही उम्मीद करो, यही प्रार्थना करो कि कल परसों अतुल इसी तरह उसकी बॉडी सपोर्ट करती रहे और वो वेंटिलेटर से बाहर आए और जल्दी से जल्दी वो घर पे आए, यही मेरी दुआ है। प्लीज राकेश कंटिन्यू। थैंक यू। अभी संजय या हरेश है कुछ बताना है? संजय हरेश को आरडी कुछ बोलना है? आरडी अनम्यूट करो, अनम्यूट आरडी अनम्यूट करो तुम्हारा। नहीं अभी म्यूट है, नहीं हो रहा है अनम्यूट। बस ओके बस भगवान ने प्रार्थना जाए कि जल्दी आवे पाजे। आई जैसे नसीब अभी जो पसंद बोला है उन्होंने। बस ओके परफेक्ट। अश्विन, मेरे घर में ये पोजीशन है कि मेरी दो बहनें हाँ जितना जितना मेरे को चाहती है या जितना मुझसे लगा हुआ है उतना ही उतना लगा उसका अतुल पे, संजय पे, हरीश पे, उतना ही उससे विश्वास, उनका मेरे से ज्यादा विश्वास इन तीनों पे। ऐसा कैसा अतुल की फैमिली में भी सेम ऐसा ही है। हमारे चाहने में ऐसा बोल सकता हूँ कि हमारे लिए तो अभी ये इतनी मुसीबत या इतना संकट का घड़ी है कि हम लोग किसी को बयां नहीं कर पाते। आज मैं ये पोजीशन में इतने वर्ष बोल पा रहा हूँ। कल मेरी ये पोजीशन थी, मेरी और संजय की, कि हम लोग जूम मीटिंग पर रो रहे थे, कोई पोजीशन नहीं थी हमारी बात करने की भी। नहीं ये क्या, ये सब साथ ऐसे मिलते हैं ना तो एक दूसरे को हिम्मत भी बढ़ती है कि चलो पूरा हम सब साथ में है, आप अकेले नहीं हो, हम सब साथ में है। इतने अतुल के बारे में, अतुल के जितने भी जीतो के फ्रेंड है या दूसरे जो फ्रेंड है उसके, इतने सपोर्टिंग के लिए इतने फोन आए हैं कि हमको इतनी सारी हिम्मत आ गई है कि ऐसा हमको लग रहा है कि कुछ को कुछ नहीं होगा, कुछ भी नहीं होगा। सब लोग साथ में हमारे, सब लोग, मतलब ऐसा नहीं है कि खाली अपने को कॉल कर रहे हैं, कॉल नहीं, उनकी बातों से ऐसा लग रहा है कि वो अपने को हर तरह से अपने साथ में है वो लोग। तो
उस अतुल को कुछ नहीं हो सकता, जिसके लिए इतने सारे फ्रेंड हो, इतने इतने चू हो, उसको कुछ भी नहीं हो सकता राकेश। नहीं वो आप जो एटलांटा में बैठा हुआ है, तू एटलांटा में बैठ के इतना एक्टिव, इतना एग्रेसिव और इतना टाइम तू दे रहा है, तू सोच यहाँ पे लोग बैठे हैं वो कितना दे रहे हैं। नहीं सही बात है, सही बात है। और हमको हमेशा वो एक ही वो गीत की कड़ी याद रखने के, मैं गा के सुनाता हूँ, तूफान को आना है आकर चले जाना है, बादल है ये कुछ पल का छा कर ढल जाना है। राकेश अमित भी कुछ बोलना चाह रहे, राकेश भाई चेयरमैन अमित बोल रहा हूँ। हाँ एक सेकंड, एक सेकंड, हाँ अमित भाई एक सेकंड, मैं आपको स्पॉटलाइट पे रखता हूँ, कहाँ पे हो आप मुझे आप बोलना चाहते हैं। अहमदाबाद लिखा है क्या अमित जैन? हाँ एक सेकंड स्पॉटलाइट का, हाँ बोलिए आप। अतुल भाई से पिछले 2 साल से मुलाकात हुई है और ऐसा लगता है कि मैं सालों से जान रहा हूँ, बचपन चाइल्डहुड हो इस तरह से हम लोग दोनों काम कर रहे हैं। जब उनको मैंने बोला अतुल भाई, लास्ट टाइम मैं वाइस प्रेसिडेंट था, अतुल भाई बोर्ड में थे, तो मैंने कहा अतुल भाई काम करते तो कंटिन्यू काम कर रहे थे, तो इस साल मैं चेयरमैन बना तो अतुल भाई को बोला, मैं यार अतुल भाई मेरे को आप पे दिल आ गया है, मेरे को आपसे शादी करनी है। बोले कैसे? जीटो में आपको सेक्रेटरी बनना है। अमित भाई जब तक आप चेयरमैन हो मैं आपका सेक्रेटरी। और पिछले 6 महीने से ऐसा एक दिन नहीं गया कि हम लोग 1 घंटा बात नहीं करते हैं या 1 घंटा प्रोजेक्ट के लिए बात नहीं करते हैं। इतना बड़ा ऑर्गेनाइजेशन चलाते हैं, बहुत प्लस माइनस होता है। अतुल भाई और हम बैठे होते ना, अमित भाई छोड़ो ना, अपना प्रोजेक्ट हो रहा है ना, अच्छी तरह से हो रहा है ना, आगे बढ़ो, सबको साथ में जोड़ो, यानी इसका दिल क्या मालूम इतना कोमल है कि सोच नहीं सकता हूँ। कल से मैं इतना डिस्टर्बिंग हूँ, शरद भी को तो कंटिन्यू टच में हूँ, और सबसे पर रिगार्ड इस बंदे पे कि जिसने हर किसी को जो मिलता है ना, आज जीटो में से लाख यानी अच्छे सब दोस्तों का फोन आ गया, जिसने भी अतुल भाई का नाम सुना ना उसने कहा अमित भाई यही है। अरे के यार एक बंदा जैन अपने वो कभी मंदिर नहीं जाता है, बहुत कम मंदिर जाता है। जब आज उसको जैसे 6 बजे मालूम पड़ा, अमित भाई मैं अभी सीधा ऑफिस से मंदिर जा रहा हूँ, कि अतुल भाई ने उसके साथ कोविड में जो काम किया था, जो कोविड हॉस्पिटल हमने चलाया था, तो उस बंदे ने बोला यार अमित भाई कुछ भी काम हो अपने अतुल भाई के यहाँ जाके बैठते हैं। यानी इस तरह से अतुल भाई ने जो दिल जीता है और ऐसे जीतता रहेगा, वो सबसे बड़ी प्रार्थना है भगवान से जल्दी ठीक होके अपने सबके साथ में रहे। ऐसा धन्यवाद। थैंक यू अमित भाई। प्रफुल भाई संघ भी कुछ बहुत बताना चाहते थे। प्रफुल भाई आप बोलिए। प्रफुल भाई संघ भी हेलो हाँ चिराग आपका कैमरा ऑन करो, कैमरा बंद है। प्रफुल भाई कैमरा ऑन करो। आप बोल सकते हैं। हेलो हाँ बोलिए प्रफुल भाई बोलिए। अतुल भी मेरा अंकल होते हैं, तो करीब मैंने 20 दिन पहले मैं मिला था, 15-20 दिन पहले, तो उन्होंने मेरे को बताया, बोले 50 साल की मेरी उम्र हुई है और 50 साल के बाद मेरे को ऐसा काम करना है कि अपने को याद करे लोग, क्या 50 साल की उम्र, 50 साल के बाद अपने को याद करे कि अच्छे में अच्छा काम करना चाहिए, क्या अभी अपनी कितनी उम्र है, बोले क्या बाद में कितना जीना है, बोले लेकिन बहुत बढ़िया काम करना है। और भगवान उनको जल्दी से जल्दी और हॉस्पिटल में से घर के ला देंगे बहुत अच्छी तरह से, ऐसी मेरी प्रार्थना है। नहीं हम सबकी प्रार्थना भगवान सुनने वाला ही है, इतने सारे लोग हैं तो भगवान को भी अभी कोई आ रहा या चारा है ही नहीं, भगवान सुनेंगे ही। राकेश हाँ कौन? हाँ अश्विन बोल। अतुल ना सगा संबंधियों मित्रो बजा तो हसे अत्यार आखू साबरमती गमगीन थी गई है। साबरमती में जैन मारवाड़ी गुजराती नॉन जैन तू कोई ने भी मोड़े अत्यार भक्त अतुल नी बात छे। कोई तो नहीं हुआ साबरमती रहते ही सर अतुल नी बात ना करते बद्दा गमगीन थी गया जैन सुखमय थी गया
જોરદાર વસ્તુ છે આ, કે આટલા બધાનો સ્નેહ, જેને આપણે અમિતાભ બચ્ચન નું યાદ હશે ને, તને અમિતાભ બચ્ચન માટે લોકો કેવી માન્યતાઓ રાખી હતી, અને હજી આટલા બચ્ચન જ છે. હા, એટલે આપણો આપણો અમિતાભ બચ્ચન જ છે અતુલ, અને એને કશું થવાનું નથી. અમિતાભ બચ્ચન કેવો મોતના મુખમાંથી પાછો આવીને અત્યારે કેટલો ફૂલ ફ્લેજમાં છે ને. અતુલે એને પહેલા 50 વર્ષમાં કરી ને, એનાથી ડબલ હવે એના બાકીના 50 વર્ષમાં કરશે પાછો આવીને. અમિતાભ બચ્ચન ને એવું હતું ને કે એને આખી આખા ભારતમાંથી કેટલા બધા એને પ્રેમ કરનારા હતા, એના ચાહકો હતા, બધા કેટલી બધી બાધાઓ રાખી હતી. તો અત્યારે અતુલ માટે સેમ વસ્તુ થઈ રહ્યું છે કે આખા ભારતમાંથી લોકો એના માટે માનતાઓ રાખે છે, બધું કરે છે. એટલે હું તો સજેસ્ટ એવું કરું કે તમે કોઈ માનતા રાખીએ તો માનતા અતુલ સાજો થાય એની રાહ જોવાની જરૂર નથી, અત્યારે જ માનતા પૂરી કરી દે. એમ નહીં કે ભાઈ હું અતુલ સાજો થશે ભાઈ મોડી જઈએ છે, એવું નહીં, આજે જ મોડી જઈ આવો. કે આપણે અતુલ સાજો થવાનો એવું માનીને આજે જ મોડી જઈ આવો એમ. અને રાકેશ, આજે દિવસે 12 વાગે આપણે મૃત્યુંજયના પાઠ બી ચાલુ થઈ ગયા છે ને, કાલ સવાર સુધી કન્ટિન્યુ રહેશે. વેરી ગુડ. અમને બ્રાહ્મણ દ્વારા મંદિરમાં ચાલુ કરાવી નાખ્યા છે આજે દિવસે. અમને આપણા મિત્ર છે શીતલભાઈ કરી, સાબરમતી રહે છે, એમના દ્વારા ચાલુ કરાવેલા છે આજે દિવસે. આજે 12 વાગે ચાલુ કર્યા છે, કાલ સવારે 11 વાગ સુધી રહેશે કન્ટિન્યુ. સરસ સરસ. રાકેશ, હા ભાઈ, બોલ. બે શનિવાર પહેલા એને એના અમીરગઢ ખાતે એની પ્રતિષ્ઠા છે અભિનંદન સ્વામીની, એની એને કંકોત્રી લખી છે, રંગે જંગે કંકોત્રી લખી હતી. આપણે બધા એને ફેસબુક ઉપર જોયો છે, એનો આખો પ્રોગ્રામ જોયો છે. હું તો લાઈવ હતો એ દિવસે, એની જોડે જ હતો, બરાબર છે. હવે કંકોત્રી એને લખી છે તો પ્રતિષ્ઠા કરવા નહીં જાય, રંગે જંગે જશે, જવું પડશે ને, બરાબર છે. કંકોત્રીમાં જય જીરેન્દ્ર ચડાવો એનો હતો, અને એને જે કંકોત્રી લખવાનું જે એને ત્યાં માહોલ ઉભો કર્યો હતો, અને જે એ દિવસે નાચ્યો છે જુગ. એણે અભિનંદન સ્વામી ભગવાન ની પ્રતિષ્ઠા મે મહિનામાં છે અમીરગઢ ખાતે, એને કંકુજી લખવાનો જય જીરેન્દ્ર ચડાવો એનો હતો, અને જે 2 શનિવાર પહેલા અમે ગયા હતા કોમ્યુનિટી હોલમાં, અને જે માહોલ ઉભો થયો હતો, આજે એને કંકોત્રી લખાઈ ગઈ છે તો પ્રતિષ્ઠા કરવા નહીં જાય, રંગે જંગે જશે. એક્ઝેક્ટલી, એટલે આપણે એવું જ માનવાનું, આપણે ટાઈમ ટ્રાવેલ કરવાનું કે ભાઈ મે મહિનાનું અત્યારે આપણે વિઝ્યુઅલાઈઝ કરવાનું. હા, આપણે બધાએ જવાનું છે એ દિવસે, એનું આમંત્રણ હતું, અને આપણે બધાએ સાથે રહીને એને તેડીને એને પ્રતિષ્ઠા કરાવવાની છે. યસ, બરાબર છે. જોડે રહી બધાએ ખૂબ નાચવાનું છે અને જમવાનું છે, અને એ પ્રતિષ્ઠા કરવા જલ્દીમાં જલ્દી આવશે અને થઈ જશે, અને એના માટે એને કંકોત્રીઓનું જય જીરેન્દ્રનું એનો ચડાવો હતો, અને એને જે એ દિવસે એનો ઉમંગ હતો એ જરૂર પૂરો થશે, બરાબર છે. 100%, 100%. હા, બસ. ઓકે, બરાબર. હા, બસ, કોઈ બીજાને બોલવું હોય તો આપો ચાન્સ. હા, બીજા કોઈને કેવું છે કશું? સરસ. તો પછી જો બીજા કોઈને કશું કેવું ના હોય તો આપણે જસ્ટ એક 3 નૌકાર ગણીને છૂટા પડીએ. આપણે છે કોઈને કશું કહેવાનું બાકી? જયેશ, જયેશ મૂળચંદભાઈ, તારે કશું કેવું છે? નીરજ, વિપુલ, ચંદ્રેશ, દિવ્યાંગ, રાકેશ, કેવું બધાને છે, પણ બધાને એક જ ડર છે કે જૂમ પર હું બોલીશ તો કેવું બોલીશ, સારું બોલાશે કે નહીં બોલાય. વાતાવરણ થોડું કે પેલું ઇમોશનલ છે ને, અમુક લોકોને શબ્દો બહાર ના આવી શકે એવું બને ઘણા બધાને. દિલથી બોલવાનું, જે દિલમાં આવે બોલવાનું. છે કોઈ બીજું? સારું, કઈ વાંધો નહીં. તો હું નૌકાર મંત્ર મૂકું છું. આપણે 3 નૌકાર. વિશાલ સર, વિશાલ સર, વિશાલ સર છે.
હા એવું લખ્યું છે મારે કઈ બોલવું છે વિશાલ સાહેબ લખ્યું છે કઈ બોલવું છે તો એમને એમને કોઈ બોલવાનું ચાલુ કરે મ્યુટ કરીને અનમ્યુટ કરે પોતાને જય જીતેન્દ્ર અવાજ આવે છે મારો અવાજ આવે છે હા બોલો 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 લોનલી ફીલ કરતી હતી કે હું બહુ દૂર છું ને અમદાવાદ માં બધા સાથે છે પણ તમે આ કર્યું ને એટલે બધા અમે સાથે થઈ ગયા અને મને હવે એવું લાગે છે કે મારા મામા છે મામા સારા થઈ જશે બહુ જલ્દી સારા થઈ જશે અને બીજું એવું કહેવું હતું કે ભગવાનને એટલું થેન્ક્સ કરતી હતી કે મારે બે મામા છે બંને મામા એટલા બધા લાગણી વાળા છે ને કે હું કેટલી બધી વાર ભગવાનને એવું થેન્ક્સ કરું કે આટલા લાગણી વાળા મામા કોઈને નહીં મળ્યા જેટલા મને મળ્યા છે જે રીતે શરદ મામા કીધું કે કેવું તો મારે પ્યારનું હતું પણ હું વિચાર કરતી હતી કે કઈ રીતે એટલા બધા લાગણી વાળા મારા બંને મામા છે કે અંકલ નાનામાં નાનું એક દિવસનું પણ કઈ ફંક્શન હોય ને તો એમનો એટલો બધો આગ્રહ હોય દરેકે દરેક વસ્તુમાં અત્યારે આ જે રીતે અંકલે કીધું અંકલ પ્રોગ્રામ એમાં એમને ત્રણ વખત ફોન કર્યો પહેલા મોટા મામાએ કર્યો પછી અતુલ મામાએ કર્યો પછી પાછો જેનિત ભાઈનો ફોન આવ્યો એટલે આપણે કદાચ ના વિચાર્યું હોય ને તો પણ આવું જ પડે એમ એટલા બધા લાગણી વાળા મામા છે એટલે ભગવાન ને એ જ થેન્ક્સ કરું છું કે આવા મામા ની બહુ જરૂર છે એટલે બધાનો સાથ રહેશે બસ એ જ ભગવાન ની પ્રાર્થના ભગવાન અહીં તો બહુ બધા ફોન આવશે તારી ઉપર કે તારાજી આમાં આવડે છે તેમાં આવડે છે આદેશના લગ્નમાં આવડે છે આદેશનું છોકરાનું બેબી શાવર છે અને આપણે બધા ઘણા ફોન આવશે અતુલના તારી ઉપર ચિંતા ના કરીશ થેન્ક યુ યા 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 સરસ સરસ થેન્ક્સ ફોર શેરિંગ ઓકે રાકેશ હા બોલો રાકેશ બોલ બોલ હા ભગવાન આપણા ગ્રુપની સાથે છે હું બી કોરોનામાં બે વખત એડમિટ થઈ ગયો ભગવાને સારો કરીને પાછો મોકલ્યો અશોક બાગવાર બી હોસ્પિટલ સારો થઈને પાછો આવ્યો એટલે ભગવાન આપણી સાથે જ છે એટલે અતુલ સારો થઈને જ આવશે એટલો વિશ્વાસ રાખવો જ પડે આપણે મેન્ટલી આ પતે આપણે છૂટા પડીએ ભાઈ મગજમાં તો આવતા મંગળવારનું જ પિક્ચર રાખવાનું કે આવતા મંગળવારે અતુલ જલસાથી ખાતો પીતો હશે અને આપણી જોડે વિડીયો કોલ કરતો હશે કે વોટ એવર યુ નો કે એટલીસ્ટ વોટ્સએપ પર વાત કરતો હશે એને પછી આપણે ઓરિજિનલ આવી જશે એના પર ઓરિજિનલ ભાષા આવશે પછી આવે આયા પછી ઓરિજિનલ ભાષા આવી જાય આપણી હા બસ સંપૂર્ણ સંપૂર્ણ રીતે સાચી વાત છે અને લકીલી આપણું શું અતુલ બિઝનેસ ટાર્ગેટ સોશિયલ ગ્રુપ સોશિયલ ગેધરિંગ બધી રીતે સાચી વાત છે અને આપણે કોવિડમાં લકીલી શું છે અતુલ માટે કે ભાઈ થઈ ગયો અને આપણું નસીબ ખરાબ પણ ખરાબ નસીબમાં એનું સારું નસીબ એ રીતે છે કે ભાઈ હજી રિલેટિવલી યંગ છે પ્લસ એને નથી ડાયાબિટીસ નથી બ્લડ પ્રેશર નથી લંગના પ્રોબ્લેમ નથી સ્મોકિંગ કે નથી જાડીઓ પાડીઓ કશું નથી એટલે એ બધા પ્લસ પોઈન્ટ છે એટલે રિકવરીના ચાન્સીસ આમ તમારે વેન્ટિલેટર પર હોય એટલે એ જે ગ્રુપમાં છે એમાં એના ચાન્સીસ સૌથી સારા કહેવાય કે ભાઈ રિકવરીના ચાન્સીસ એના સૌથી સારા છે મેડિકલ સાયન્સ પ્રમાણે અને બાકી એવા અમે તો અહીંયા કોરોના ઘણા મરતા જોયે કે જેને કોઈ પૂછનારું ના હોય એવા બધા ઘણા બધા હોય હવે એ લોકો અડધી હિંમત તો એમાં જ ખોઈ દે કે જેમાં મને કોઈ મારું કોઈ કોણ છે જયારે અતુલ માટે તો આટલા બધા હજારો અને હજારો માણસોની જે લાગણીઓ વહેતી વહે છે એ લાગણીની અસર તો થવાની જ છે ક્યાંક ને ક્યાંક એટલે તમને કાલે અહીંથી બીજા શરદ બીજા સારા સમાચાર આપશે પરમ દિવસે થોડા બીજા વધારે સારા સમાચાર એટલે ધીરે 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 આ બધી વસ્તુ શું છે કે આપણે ગુજરાતીમાં કહેવાય ને કે ભાઈ આવે હાથી વેગે જાય કીડી વેગે એટલે રિકવરીમાં ધીમે ધીમે ટાઈમ લાગવાનો પણ આપણે ક્યાં ઉતાર આપણે બીજા 50 વર્ષ પડ્યા છે ને આપણે થોડું બે એકાદ મહિનો આમાં કાઢે તો કઈ વાંધો નહીં આપણે કઈ ખાટું મળવું આપણે મે પહેલા એને ઉભો કરી દેવાનો છે
પ્રતિષ્ઠા પહેલા બરાબર 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 ને કે તું આવવાનો પ્રોગ્રામ કરી દે પછી ભગવાન ઈચ્છા છે થઈ જઈશ, મારે કેવું હોતું નથી, હું તો આપડે ટિકિટ લઈ, હું તો ખબર, હું તો 6 મહિના આટા મારી જતો હતો, બે 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 ત્રણ દાડા માટે આવેલો છું, ગુરુવાર આવીને સોમવારે ગયું, એ થયેલું છે, મેં તો ત્રણ દાડા માટે આવીને જતો રહ્યો. ભાણીએ કહ્યું એ પ્રમાણે કે ભાઈ મારું મગજ કઈ જશે, રાખલા તારે આવવાનું જ છે, કોઈ ઓપ્શન જ નહીં આપે, હું બધા ગલ્લા તલ્લા કરીશ ને એટલે મને પછી બરોબર ની આંટી ફેરવશે કે હવે હવે બોલ તું, હવે બોલ એવું કેસે પછી, એટલે હવે તૈયાર કરી દે. વેરી ગુડ ક્વેશ્ચન. મારી થિયરી શું છે કે તમે એને વેક્સિન ના બે અઠવાડિયામાં થયું ને, આઈ થિંક બે અઠવાડિયા પહેલા લીધી હતી ને વેક્સિન. હા, બે વીક પહેલા એને ફેસબુક ઉપર પણ મૂક્યું હતું, બધાને અપીલ પણ કરી હતી લેવા માટે. ના, એટલે વેક્સિન નો શું થાય કે તમે, હું તમને સિમ્પલ મુજબ બધાને એક મિનિટ મ્યુટ કરી દઉં પહેલા, એટલે ડિસ્ટર્બન્સીસ ના આવે. અને દિવ્યાંગ તારે અનમ્યુટ કરો, તારી જાતે કરી દેજે. દિવ્યાંગ, દિવ્યાંગ, ઓકે, તો એક સેકન્ડ. ધેટ ઇઝ અ વેરી ગુડ ક્વેશ્ચન એકચ્યુઅલી. અને મારું તને હું પર્સપેક્ટિવ કહું કે તમે વેક્સિન લો એટલે તમે વેક્સિનમાં તમે શું નાખો છો કે જે કોરોના વાયરસનો જે સ્પાઇક પ્રોટીન હોય ને, મારું બધું શસ્ત્ર સંજામ નથી એ, પણ આધારે કે કોરોના વાયરસ હોય એની પર આ રીતે સ્પાઇક પ્રોટીન હોય, એ સ્પાઇક પ્રોટીનના લીધે જ બધી બબાલો થતી હોય છે. એટલે વેક્સિન વાળાએ શું કરી કે સ્પાઇક પ્રોટીનનો જે સોફ્ટવેર હોય ને વાયરસની અંદર, એમઆરએનએ કહેવાય, એ એમઆરએનએ એ લોકોએ બનાવ્યું બહાર અને આપણામાં વેક્સિન તરીકે ઇન્જેક્ટ કરે. એટલે બોડીને શું થાય કે આ સ્પાઇક પ્રોટીન આવ્યું, કારણ કે સ્પાઇક પ્રોટીનનો સોફ્ટવેર હોય એટલે તમારા શરીરમાં જઈ અને સ્પાઇક પ્રોટીન જેવું પ્રોટીન બનાવે, વાયરસ વાળું નહીં પણ જુદું, પણ એને જેવું એનું કાકીમાં કાકા કાકા ભાઈના છોકરા હોય ને એવું, એમ કે સિમિલર સ્પાઇક પ્રોટીન બનાવે. એટલે એને સ્પાઇક પ્રોટીન જોવે એટલે તમારી બોડીની ઇમ્યુન સિસ્ટમ છે કે બાપરે કશું કાયું. એટલે તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ધારો કે અમદાવાદમાં કંઈક દરિયાપુરમાં ક્યાંક નાનકડું છમકલું થયું, તો પહેલો રિસ્પોન્સ શું આવે કે ભાઈ અમદાવાદની જે લોકલ પોલીસ હોય એ આવીને એને શાંત કરવાનો પ્રયત્ન કરે. એટલે તમારું આપણે જે વેક્સિન લઈએ પહેલો ડોઝ લઈએ ને એમાં તમારે લોકલ પોલીસ આવીને બધું એ વાયરસના જેવું પ્રોટીન હોય એને મારવાનો પ્રયત્ન કરે ને એની સામે એન્ટીબોડી બનાવવાનો પ્રયત્ન કરે. એટલે અતુલના કેસમાં શું થયું મને લાગે છે કે તમે પહેલો ડોઝ લીધો એટલે તમારું બોડીની જે ઇમ્યુન સિસ્ટમ છે એ સ્ટિમ્યુલેટ થઈ અને એન્ટીબોડી બનાવવાનું ચાલુ કર્યું, પ્રોડક્શન ચાલુ થયું. એટલે એક જાતનું સ્ટિમ્યુલેશન છે કે ભાઈ ચલો આપણે કામ કરીએ, પેલું માસ્ટર દંડો લઈને પાછળ પડે ને એ કે ભાઈ કંઈક કામ કરવાનું છે. અને એ દરમિયાનમાં જ એને આવ્યો વાયરસ. એટલે પહેલું જે દરિયાપુરનું જે છમકલું થયું એમાં પેલા લોકલ ગુંડાઓ હતા, એને તો અમદાવાદની પોલીસ પહોંચી વળે, પણ પેલો વાયરસ આવ્યો એટલે વાયરસ એટલે ટેરરિસ્ટ, આપણે મુંબઈમાં જે ધારો કે તાજમહેલ હોટલમાં ટેરરિસ્ટ ઘૂસ્યા હતા એના જેવું થયું. એટલે વાયરસ આવ્યો મોટો, એટલે બોડીની ઇમ્યુન સિસ્ટમ સડનલી એકદમ ફૂલ ફ્લેજમાં આવી ગઈ કે બોસ આપણે કંઈક કરવું પડશે. એટલે તરત જ એમણે દિલ્હી કે વોટએવર એનો ફોજને પેલી આર્મીને બોલાવી લીધી ને કમાન્ડોને બોલાવી લીધા કે ભાઈ યુ કમ હિયર, આપણે કંઈક જરૂર છે. એટલે આપણે તમને જનરલી વેક્સિન લો ત્યારે એક દિવસ માટે નથી તાવ આવતો, માથું દુખે, શરદી થાય, એ સેમ રિસ્પોન્સ છે કે તમારું જ્યારે વેક્સિન લો એટલે શરીરની તમારી ઇમ્યુન સિસ્ટમ કામ કરવાનું ચાલુ થાય એટલે તમારે આ રીતનું રિએક્શન આવે શરીરમાં. પણ અતુલના કેસમાં શું થયું કે ડબલ સ્ટિમ્યુલેશન થયું ને, એવું મારું થિયરી છે કે એક બાજુથી વેક્સિનનો સ્ટિમ્યુલેશન આવ્યું ને બીજી બાજુ તમારું આ પેલું વાયરસનું સ્ટિમ્યુલેશન. હજી તમારે એન્ટીબોડી પૂરું પ્રોડક્શન થયું નથી, પ્રોડક્શન ચાલુ થઈ ગયું હતું
પણ જે કમ્પ્લીટ પ્રોટેક્શન વાળું જે પ્રોડક્શન આવે એ બે વેક્સિન લીધાના 15 દિવસ પછી આવે. એટલે હજી તમે પેલું પાપા પગલી ભરતા હતા વેક્સિન બનાવવા માટે, અને ત્યાં તમારે બીજું તમારે ડીલ કરવાનું આવ્યું, એટલે બે ડબલ ડીલિંગ થઈ ને એને. એટલે એના લીધે એની બોડી તો એકદમ સિયા વિયા થઈ ગઈ કે આપણે કંઈક કરવું પડશે, કે આ તો બંને બાજુથી આપણે એનિમીઝ આવી ગયા છે, એક બાજુથી કે પેલા લોકલ ગુંડા છે ને એક બાજુથી કે ટેરરિસ્ટ આવી ગયા છે. એટલે એ બંનેને ફાઇટ કરવા માટે એની બોડીએ ભયંકર રિએક્ટ કર્યું. હવે રિએક્ટ કરે એટલે શું થાય કે રિએક્શન એટલે શું કે ધારો કે તમને અહીંયા કશી ઘણા નહીં દાઢી કરતા અહીંયા ફોલ્લી થઈ હોય તો ફોલ્લી એટલે શું એક જાતનું રિએક્શન કે બેક્ટેરિયા અંદર ગયા એને મારવા માટે તમારે ઇમ્યુન સિસ્ટમે બેક્ટેરિયાને મારવા માટે અહીંયા આગળ આવી એટલે ફોલ્લી થઈ. પણ ધીમે ધીમે શું થાય કે તમારું નાનકડી ફોલ્લી થઈને જાતે જ મળી જાય, રાઈટ? એ ફોલ્લી કેમ જાતે મળી જાય કે તમારી બોડીમાં જે ઇમ્યુન સિસ્ટમ કામ કરવાની ચાલુ કરે એટલે બધો કચરો પેદા થાય. કારણ કે તમે ધારો કે કમાન્ડોને બોલાવે કે ફોજને બોલાવી હોય તો ફોજ ટેરરિસ્ટને મારે તો એમાં એક બે આપણા સૈનિકો મરી જાય ને, એટલે થોડા 10 ટેરરિસ્ટ મળ્યા હોય તો 2 સૈનિકો મર્યા હોય, અને બધું જે બંદૂકો વાપરી હોય, કારતૂસો વાપર્યા, તોપ વાપરી હોય, એ બધાનો કચરો ભેગો થાય ને બધું. તમે આપણે દિવાળીના ફટાકડાનો કચરો હોય તે કચરો ભેગો થાય ને, એટલે લંગ્સમાં આધાર કે વિપુલને કોવિડ થયો હતો તો એના લંગ્સમાં તમને દેખાય કે થોડું ઘણું છે. ધારો કે તમે સીટી સ્કોર કેમ તો સીટી સ્કેનમાં તમને થોડું ઘણું દેખાય કે ભાઈ ન્યુમોનિયા છે. ન્યુમોનિયા એટલે શું કે એ કચરો પેદા થયો તમારો ઇમ્યુન સિસ્ટમના લીધે. એટલે અતુલને જે પ્રોબ્લેમ છે એ કોવિડ વાયરસનો પ્રોબ્લેમ હવે રહ્યો નથી, વાયરસ તો ક્યારના મરી ગયા, પણ હવે વાયરસને મારવા માટે આપણે જે ફોજ બોલાવી એ ફોજમાંથી અમુક સૈનિકો મરી ગયા, ફોજનો બધો કચરો છે પ્લસ વાયરસની ડેડ બોડી છે, અને બીજું બધું બધા સિવિલિયન્સ થોડા ઘણા આવ્યા હોય એ બધું કંઈક નવું તતુકડું લઈને આવ્યા હોય, એ બધાનો જે કચરો ભેગો થાય ને એને ન્યુમોનિયા કહેવાય. એટલે ધારો કે વિપુલના કેસમાં જે ન્યુમોનિયા હતો ને એ ધારો કે આપણા લંગ્સની કેપેસિટી છે 5 લિટર જેટલી હોય કેપેસિટી, તો વિપુલને જ્યારે ન્યુમોનિયા થયો ત્યારે એને ઓક્સિજનનો પ્રોબ્લેમ નહોતો થયો, શ્વાસનો પ્રોબ્લેમ નહોતો થયો, કારણ કે એને 5 લિટરમાંથી માત્ર 250-300 ml જેટલી જગ્યામાં જે ન્યુમોનિયા રોકાયેલો હતો, બાકી બધી જગ્યા ખુલ્લી હતી એની, બરોબર? જ્યારે અતુલના કેસમાં શું થયું છે કે એને એ 5 લિટરની જે કેપેસિટી લંગની હોય એમાંથી ખાલી 250-300 ml જ જગ્યા બાકી રહી છે, બાકીની 90% જગ્યામાં અત્યારે કચરો ભરાયેલો છે. એટલે ડોક્ટર તરીકે શું શું કર્યું છે અત્યાર સુધી કે ધારો કે પહેલા તમારો વાયરસ આવે તો વાયરસને મારવાની દવા એને અપાઈ ચૂકી છે, પછી તમારું જે ઇમ્યુનિટીનું જે રિએક્શન આવ્યું એનું રિએક્શન ઓછું કરવા માંડે, એટલે કચરો ઓછો ભેગો થાય. કચરો પડ્યો હોય ને પછી ધારો કે વરસાદ પડે કેવો કાદવ થઈ જાય, તો અત્યારે એના લંગમાં એ તમે કાદવ વિચારી શકો કે અત્યારે લિક્વિડ થોડો કાદવ ભરાયેલો છે કે એ કચરાને આપણે કાઢવાનો છે. હવે એ કાદવ ઓછો ભરાય એની દવા પણ એને અપાઈ ચૂકી છે, જે ટોસોલિઝિમેબ કહેવાય અને સ્ટીરોઇડ કહેવાય, એ કાદવ ઓછો ભરાય એની દવાઓ છે, એ પણ એને અપાઈ ચૂકી છે. એક મિનિટ હું મ્યુટ કરી દઉં, કૂતરું બસે જો કોઈનું. તો હવે આપણે આ પ્રાર્થનાનો સહારો કેમ લઈએ છીએ એનું બહુ સાયન્ટિફિક રીઝન છે મારી પાસે, કે વાયરસને મારવાની દવા અપાઈ ચૂકી છે, કાદવ ઓછો થાય એની દવા અપાઈ ચૂકી છે, પણ જે કાદવ ત્યાં ઓલરેડી છે કે જે એનો 90% લંગને ઓક્યુપાય, કારણ કે મારે ડૉક્ટર બક્ષી સાથે વાત થઈ હતી હેમાંગ જોડે, તો એણે મને કહ્યું હતું કે એના બંને લંગ વ્હાઈટ છે. હવે આજે એક્સરે કર્યો એમાં કેટલો સુધારો મને નથી ખબર, પણ એના બંને લંગ વ્હાઈટ છે, દેટ મીન્સ કે લંગ નોર્મલી થોડા કાળા જ પડતા હોય એક્સરેમાં, પણ વ્હાઈટ થઈ જાય દેટ મીન્સ કે ત્યાં આગળ કાદવ ભરાઈ ગયો છે. હવે ગુડ થિંગ શું છે કે અતુલની બાકીની ઇમ હેલ્થ સિસ્ટમ બરોબર છે, એટલે નથી કિડનીનો પ્રોબ્લેમ કે નથી લીવરનો પ્રોબ્લેમ, અને જે કાદવ જે છે એ લિક્વિડ સ્વરૂપે છે, હજી ગઠ્ઠો નથી થઈ ગયો. એટલે શરૂઆતમાં તમે ઓક્સિજન આપો કે એનાથી કદાચ કામ પડે, પછી તમે બાયપેપ પર મૂકો. બાયપેપ એટલે શું કે તમે ફોર્સથી હવાને ધક્કો મારીને અંદર મોકલે, પણ આટલી બધી જગ્યા તમારી ભરેલી હોય એટલે તમે હવાય તમારી ઓછી પડે, તમે ધક્કો મારીને મોકલો પણ જગ્યા જ ના તમે શું કરો. એટલે પછી અતુલને આપણે નોર્મલી તમે બ્રીધિંગ કરો ને તમારો 18-20 વાર જ તમે મિનિટમાં બ્રીથ કરતા હોય, અને જે લોકો યોગા ને મેડિટેશન કરતા હોય એને તો 10 વાર બ્રીધિંગ કરીને ચાલતું હોય, પણ જ્યારે અતુલને 40 વાર બ્રીધિંગ કરવું પડતું હતું, એટલે ડબલ સ્પીડે એને બ્રીધિંગ કરવું પડતું હતું, કારણ કે તમારી જગ્યા ઓછી હોય એટલે એને કોમ્પેન્સેટ કરવા માટે તમારે ધમણ વધારે ચલાવવી પડે, એવું છે. એટલે એના લીધે એના જે સ્નાયુ હોય જે છાતીને, ધારે કે હું આ શ્વાસ અંદર લીધો
તો સ્નાયુ થયા, બહાર કાઢ્યો તો સ્નાયુ આવી રીતે સંકોચાયા. તો એ જે બ્રીધિંગની છે, નોર્મલી 10-12 વાર તમે બ્રીથ કરો તો રિકવરીનો ટાઈમ વચ્ચે મળે, જ્યારે તમે 40 વાર કરો તો રિકવરીનો ટાઈમ મળે નહીં. એટલે એને વેન્ટિલેટર પણ મૂકવાનું કારણ શું કે ધીમે ધીમે તમારા મસાલા થાકી જાય. ધારો કે તમે આખો દિવસ દોડ દોડ કરો તો ઇવેન્ચ્યુઅલી શું થાય, તમે ટે થઈને બેસી જાઓ. હવે શ્વાસોશ્વાસમાં ટે થઈને બેસી ગયાનો અર્થ શું કે શ્વાસ બંધ થઈ ગયો, શ્વાસ બંધ થઈ ગયો એટલે વાર્તા પૂરી. એટલા માટે એને વેન્ટિલેટર પર મૂકવો પડે કે જેથી કરીને એનો શ્વાસ જે લેવાની પ્રક્રિયા છે એ મશીન કરે, એને ના કરવી પડે, જેથી કરીને એને શ્વાસની જે મસલ છે એના ટાયર્ડ ના થઈ જાય. એટલે અત્યારે ડોક્ટરોનું કામ શું છે કે એનો, કારણ કે અત્યારે ખાતો પીતો ના હોય એટલે એને ડિહાઈડ્રેશન થાય, એટલે એના બાટલા ચડાવીને હાઇડ્રેશન કરે. ખાવાનું તો 4-5 દિવસ ના થાય કશો વાંધો નથી આવતો, આપણે લોકો માંસ ખમણ કરે જ છે ને, એટલે ખાવા સાથે બહુ વાંધો નથી. એટલે જે એનું પાણી જે પ્રવાહી છે એ આઈવી એને આપે, અને એનું જે બ્રીધિંગનો પાર્ટ છે એ વેન્ટિલેટરથી સપોર્ટ કરે. પછી અમુક ઇન્ફેક્શન ના થાય એની દવાઓ આપે, એન્ટીબાયોટિક ને બધું, અમુક સ્ટીરોઇડ ચાલતા હોય એને. અને એ જે કચરો ક્લિયર કરવાની જે પ્રક્રિયા જે છે એમાં આપણી પ્રાર્થના કામ કરે, કારણ કે એ કચરો કોણ ક્લિયર કરે, એ ઉપરવાળો જ ક્લિયર કરે. કેવી રીતે ક્લિયર કરે કે ઉપરવાળો તમારા બોડીને એટલું સ્ટ્રોંગ બનાવે કે જેથી કરીને આપણા શરીરમાં પાછી એવી ભગવાને સિસ્ટમ મૂકેલી જ છે કચરો ક્લિયર કરવાની. પણ અત્યારે શું થયું છે કે જે સફાઈ કર્મચારીઓ છે એના કરતા કચરો વધી ગયો છે, એટલે સફાઈ કર્મચારીઓ પહોંચી નથી વળતા. એટલે આપણે ભગવાનને એવી પ્રાર્થના કરવાની કે વધારે સફાઈ કર્મચારીઓ મોકલ વિધાઉટ ડેમેજિંગ એનીથિંગ એલ્સ, અને એ સફાઈ કર્મચારીને કચરો ક્લિયર કરવાની શક્તિ આપ, જેથી કરીને કચરો એની જાતે જ ક્લિયર થતો જાય. અને બીજું, એ જે કચરો જે છે એ લિક્વિડ સ્વરૂપે જ છે અત્યારે, તો એ લિક્વિડ સ્વરૂપે રહે, ગઠ્ઠ નથી. ધારો કે તમે ઘરમાં ધૂળ પડી હોય તો તમે સાવણીથી કચરો વાળો તો ધૂળ નીકળી જાય, પણ મોટો આટલો મોટો પથરો મેં મૂક્યો હોય તમારા ઘરમાં તો સાવણીથી થોડો ખસે, સાવણી તૂટી જાય પીછાથી, સાવણીના પીછાથી કચરો એ મોટો રોક ખસે નહીં. એના માટે તમારે બધા હટ્ટા કટ્ટા માણસોથી ધક્કો મારીને એને કાઢવો પડે. તો એ પછી તકલીફ વાળી વસ્તુ છે, તમારે એટલો જો રોક જેવો કચરો થઈ જાય તો ભાઈ તમારે તકલીફ થાય. એટલે તમે જ્યારે પણ અતુલ માટે પ્રાર્થના કરો ને, તમારે આ વિઝ્યુઅલાઇઝ કરો ને કે ભાઈ પ્રોબ્લેમ શું છે, કે પ્રોબ્લેમ એ છે કે ભાઈ એના શરીરમાં જે કચરો ભરાઈ ગયો છે કોરોનાને ફાઇટ કરવા માટે એ લગભગ 90% ભરાઈ ગયો છે. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કે ભગવાન તું 90માંથી પહેલા 85 કર, પછી 80 કર, પછી 75 કર. આપણે તો એવું જ માની કે 0 જ કરી કાઢે, પણ 0 બોડી એટલું જલ્દી કરે નહીં. ભરાવાનું જલ્દી થઈ જાય પણ એ ખાલી કરવાનું, મેં કીધું ને કે આવે હાથી વેગે ને જાય કીડી વેગે. એટલે એ જે કચરો ખાલી કરવાની પ્રક્રિયા છે ધીમે 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 થતી જાય. એટલે આપણું દેહ શું છે કે એ કચરો ઓલમોસ્ટ 0 થઈ જાય, સંપૂર્ણ 0 કદાચ ના પણ થાય, કારણ કે અમુક કચરો છે ને એ ગઠ્ઠો પણ થઈ જાય. પણ ઇટ્સ ઓકે. ધારો કે હમણાં મેં વિપુલને કહ્યું કે તારો સીટી સ્કેન કરાવીએ તો તને કદાચ થોડા ઘણા ડાઘા દેખાય સીટી સ્કેનમાં. એ ડાઘા શું છે કે કચરો તમારો સોલિડ થઈ ગયો, એ તમારી જિંદગી તમારી જોડે રહે પણ કઈ તમારે ફરક ના પડે. કારણ કે ધારો કે તમને કઈ વાગ્યું હોય ને તમારો સ્કાર રહી ગયો હોય તો સ્કારથી તમને શું ફરક પડે, કશું નહીં. એ તો લંગમાં થોડા સ્કાર રહી જાય, ઇટ્સ ઓકે, એનાથી કશું જ ના થાય, નોર્મલ જ જિંદગી જીવાય. એટલે અતુલને કદાચ લોંગ ટર્મમાં એકાદ જગ્યાએ બે જગ્યાએ થોડા સ્કાર રહી જાય તો નો બિગ ડીલ, પણ બાકીનો 90-95% કચરો ખાલી થઈ જાય એટલે પછી એ નોર્મલ થઈ જાય. એટલે આપણું ધ્યેય એ જ છે કે અતુલનો કચરો એ ખાલી થઈ જાય અને એ કચરો ઘટ ના થાય, અને ત્યાં સુધી એને બીજો કોઈ પ્રોબ્લેમ ના થાય. તો આ ઇન નટશેલ. તો દિવ્યાંગ, તારા સવાલનો જવાબ એ છે કે એની જે ઇમ્યુન સિસ્ટમ છે, એટલે ઇન અ વે ઇટ્સ અ ગુડ થિંગ કે એની ઇમ્યુન સિસ્ટમ એટલી પાવરફુલ છે કે એની આર્મી એટલી પાવરફુલ છે કે જેવો કોરોના આવ્યો કે આજ તો એને પતાવી જ દેવો છે, પણ એ પતાવવામાં થોડું વધારે પડતું રિએક્ટ થઈ ગયું કે ભાઈ તમે જ્યાં ઘડી તમારે ખાલી સિમ્પલ પિસ્તોલની જરૂર હતી ત્યાં તમે AK-47 લઈને આવી ગયા, ધાય 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 ચારે બાજુ બધું ઉડાવી દીધું, બરાબર, બોમ્બ નાખીને બધું ઉડાવી દીધું. એટલે એમાં આ બધા પ્રોબ્લેમ થયા છે. એટલે વેક્સિન તમારી જે પ્રોટેક્ટિવ જે એની છે એ બીજો ડોઝ લીધાના 15 દિવસ પછી તમને કહે. મારે જ્યારે મેં પહેલો ડોઝ લીધો તો મારે 23મા દિવસે એન્ટીબોડીઝ આવી ગયા હતા, બરાબર. પણ બધાને એવું ના પણ થઈ શકે, એટલે આઈ વુડ રેકમેન્ડ કે બંને ડોઝ તમે જેટલા બને એટલા જલ્દી લઈ લો, અને જેટલા જલ્દી લેશો એટલા તમારી ઇમ્યુનિટી વધશે. હવે ગેરંટી કશાની નથી હોતી, બે ડોઝ લીધા પછી પણ અમુક લોકોને થયેલું છે, પણ
એ સંખ્યા એકદમ નાની છે કમ્પેર ટુ કોરોના થાય એના કરતાં. તમારે વેક્સિન લીધા પછી કોરોના થાય એની સંખ્યા તો બહુ નાની છે. અને અતુલ જેવું થાય એવી તો બહુ રેર પોસિબિલિટી છે કે જેમાં સિરિયસ પ્રોબ્લેમ થયો હોય ને બે વેક્સિન લીધા પછી, એવું તો મારા ધ્યાનમાં તો કોઈ કેસ છે નહીં. એટલે આ તો શું છે કે આપણું નસીબ થોડું વાંકું કે અતુલને કોરોના વાયરસ બીજો ડોઝ લીધો એ પહેલા એને બિચારાને અડી ગયો, નહીતર તો એને કશું ના થાત. પણ હવે જે છે એ છે, હકીકત આપણે સ્વીકાર લેવાની. અને પછી આપણે જે પ્રેયરનો ઉપયોગ, એટલા માટે હું કંઈ પણ કરું ને એ સાયન્ટિફિક બેઝના, ખાલી આડેધડ તુક્કા લડાવતો નથી. આ પોતે મેં બધા અનુભવ કરેલા છે અને પેશન્ટો પણ આ રીતે અખતરા કરેલા છે. મારી એક નર્સ હતી, એકવાર એના મમ્મીને લઈને આવી, તો એના મમ્મીને તમે એક્ઝામિન કરો તો ઇવન તમને પણ ખબર પડે કે અહીં ઘડી મોટો ગઠ્ઠો છે માસ છે લીવર આગળ. હવે મેં સીટી સ્કેન કર્યો, સીટી સ્કેનમાં કશું દેખાય નહીં. તો મને જ્યારથી કહ્યું કે વોટ શુડ આઈ ડુ ડોક્ટર શાહ, મેં જ્યારથી કહ્યું લુક there is nothing for me to fix, only thing you can do is to pray. તો મને કે ઓકે, અને હું તો ભાઈ કઈ ભૂલી ગયો. અને પછી ત્રણ મહિના પછી મમ્મીને લઈને આવી, મને કે ડોક્ટર શાહ યુ રિમેમ્બર યુ ટોલ્ડ મી ટુ પ્રે, કે વી ડીડ ઇટ, અમારી ચર્ચમાં અમે પ્રેયર કરી અને કે ત્યારે બધું જતું રહ્યું. મેં તો વાવ. એ જ રીતે એક 12-13 વર્ષનો છોકરો હતો, એને ખેંચ સાથે આવ્યો મારા હોસ્પિટલમાં, અને મેં સીટી સ્કેન કર્યો તો એને બ્રેઇનમાં બધી મલ્ટિપલ જગ્યાએ ટ્યુમર્સ હતા. તો એટલી બધી જગ્યાએ હતા કે તમે સર્જરી કરીને કાઢી ના શકો અને દવાઓની કંઈ અસર ના થાય. બ્રેઇન ટ્યુમર એટલે જનરલી દવાઓ બહુ કામ કરે નહીં. એટલે મેં એની માને કીધું, મેં કીધું લુક ધીસ ઇઝ અ વેરી સેડ સિચ્યુએશન, પણ આઈ હેડ ટુ ટેલ યુ કે ભાઈ ધેર ઇઝ નોટ મચ અ ડોક્ટર વિલ બી એબલ ટુ ડૂ ઇટ, બટ ધેર ઇઝ અ વન થિંગ યુ કેન ડુ, યુ કેન પ્રે, યુ નો સમટાઈમ્સ ઇટ વર્ક્સ, વાય ડોન્ટ યુ ડૂ દેટ. તો સેમ થિંગ એની જોડે પણ થયું. તો એ લગભગ 6-8 મહિના પછી આવી મારી જોડે, મને કે ડોક્ટર શાહ રિમેમ્બર હિમ, એને છોકરાને બતાવ્યું. એ તો એનું 8-1 મહિના થઈ ગયા, મને એક્ઝેક્ટ યાદ ના આવ્યું. મને કે યુ રિમેમ્બર આઈ વોઝ ઇન ધીસ રૂમ અને યુ ટોલ્ડ મી કે ભાઈ હી હેડ અ બ્રેઇન ટ્યુમર આમ બ્લા. મેં તો યા યા વોટ હેપન. મને કે સિન્સ યુ ટોલ્ડ અસ કે દેર ઇઝ નોટ મચ યુ કેન ડુ એની વે એન્ડ પ્રે, સો વી પ્રેડ, અને કે અત્યારે કે વી જસ્ટ હેડ અ સિટી સ્કેન લાસ્ટ વીક એન્ડ એવરીથિંગ ઇઝ ક્લિયર. મેં કીધું વાવ દેટ ઇઝ અમેઝિંગ. તો આ પ્રેયરનો પાવર છે. અને બીજો પાવર હું તમને મારા પોતાના જ 3 અનુભવ કહું છું. કે પહેલો અનુભવ મારો કિડની સ્ટોનનો, હવે જેને મોડું થતું એ જઈ શકે છે, પણ આ તો આપણે નુક્કડ પે ચર્ચાના જેવું છે. કે મારો પહેલો અનુભવ કિડની સ્ટોન, કે હું 1998 અહીંયા અમેરિકા આવ્યો ત્યારે જે દિવસે પ્લેનમાં બેઠો ને એ દિવસે મને કિડની સ્ટોનનો દુખાવો ચાલુ હતો. હું એકચ્યુઅલી ગજવામાં ઇન્જેક્શન લઈને આવ્યો હતો કે કદાચ રસ્તામાં મારે જરૂર પડે પ્લેનમાં. તો એ કિડનીના દુખાવો મારે 1998 થી 1907 સુધી દર વર્ષે મને કિડની સ્ટોન થાય. 2007 તો બંને બાજુ કિડની સ્ટોન થયા હતા એક સાથે. હું ડૉક્ટર ના હોત ને તો ખબર જ ના પડે. આ તો હું ડૉક્ટર હતો એટલે મને ખબર પડી કે ભાઈ મારા કિડની સ્ટોનનો પ્રોબ્લેમ લાગે છે, કારણ કે સ્ટક થઈ ગયા હતા. અને મેં સિટી સ્કેન કરાયો અને મેં બ્લડ ટેસ્ટ કરાયો, મારી કિડની ફેલ થવાની ચાલુ થઈ ગઈ હતી. એટલે જો હું ડૉક્ટર ના હોત અને મેં 2 અઠવાડિયાની રાહ જોઈ હોત ને તો મારી કિડની ફેલ થઈ ગઈ હોત. તો પછી મારે બંને બાજુ સર્જરી કરાવી પડી, કારણ કે સ્ટોન એટલા આટલા મોટા મોટા હતા 1.5 સેન્ટીમીટરના બંને બાજુ એક સાથે. તો 2 સર્જરી કરાવી મેં. અને જ્યારે બીજી સર્જરી વખતે હું ટેબલ પર હતો ને ત્યારે મેં મારી જાતે જ અંદરથી નક્કી કર્યું કે હારું આ બહુ ઇનફ ઇઝ ઇનફ, કે કિડની સ્ટોનથી થાય, કારણ કે દર વર્ષે થાય એટલે જેને થયો છે એને ખબર છે કેવો પ્રોબ્લેમ થાય. તો મેં મારી જાત સાથે વાત ચાલુ કરી કે યાર 15 વર્ષ પહેલા મને કિડની સ્ટોન નહોતો, આ છેલ્લા 10 વર્ષમાં જ તું શીખ્યો, મારી જાતને જ હું કહેતો હતો. તો યુ હેડ ટુ ફરગેટ ધીસ અને સ્ટાર્ટ લિવિંગ ઇન અ વે કે કોઈ કિડની સ્ટોન બને નહીં. તો દેટ વોઝ 2007. પછી આજે 14 વર્ષ થયા, મને એક પણ કિડની સ્ટોન થયો નથી. બરાબર. બીજી વસ્તુ કે મારી અહીંયા પાછળ આટલી મોટી ગોલ્ફ બોલ સાઇઝની રસોડી હતી, લાઇપોમાં કહેવાય એને. હવે મને ખબર હતી કે લાઇપોમાં એટલે કશું થવાનું નથી, કંઈ મરી નહીં જવાનું એનાથી. પણ કાશ્મીરમાં મારી વાઇફ જેટલી વાર જો ને એટલી વાર ટેન્શન હોય, કારણ કે તમને ક્યાંય પણ ગાંઠ જો એટલે કેન્સર જ દેખાય ને મગજમાં, ક્યારે કેન્સર હશે તો કેન્સર હશે. તો એટલે મને કાયમ કયા કરે કે તું સર્જરી કરીને કઢાઈ લે, સર્જરી કરીને કઢાઈ લે. મેં કીધું મારે સર્જરી નહીં કરાવી, હું ભલે ડોક્ટર છે પણ હું સર્જરી દૂર ભાગો. મેં કીધું કે હું એને મારી જાતે પીગડાઈશ. તો રોજ સવારે હું નહીં ને નીકળું, પછી હું એ કાચમાં મારી ગાંઠની સામે આમ કરીને જોઉં અને વાતો કરું કે ભાઈ તું 2 વર્ષ પહેલા હતી નહીં, છેલ્લા 2 વર્ષમાં અહીંયા આવી છે, તું જ્યાંથી આવી ત્યાંથી જતી રહે. તો રોજ આ રીતે વાતો કરું, આમ તું તમે મને જો એમ લાગે આ ગાંડો છે.
એનો વાતો કરું, પણ નવ નવ કે દસ મહિના થયા અને એ ગાંઠ આખી આખી અહીંથી જતી રહી, વગર સર્જરીએ ગાંઠ જતી રહી, બરોબર. એટલે તમને હું એવી સલાહ નથી આપતો કે ગાંઠ હોય તો તમે આવું કરજો, ગાંઠ હોય તો પેલા ડોક્ટરને બતાવજો, જરૂર પડે તો બાયોપ્સી કરાવો. તો મને ખબર હતી કે લાઇપોમા છે, એટલે મેં એવું કર્યું. અને ત્રીજું, મારે અહીંયા આગળ શોલ્ડર ફ્રોઝન શોલ્ડર થઈ ગયો, તો આખો ઇમ્પિંચમેન્ટ હતો કે હાથ આખો ઊંચો થાય જ નહીં. આવું મારે છ મહિના ચાલ્યું, ઓર્થોપેડિકને બતાવ્યું, ઓર્થોપેડિકે ઇન્જેક્શન આપ્યું, મને કે આપણે સર્જરી કરવી પડશે. મેં કીધું મારે સર્જરી નહીં કરાવી. તો રોજ સવારે ઉઠીને ભાઈ મારા શોલ્ડર જોડે હું વાતો કરું કે ભાઈ આપણે અહીંયા જગ્યા જે જતી રહી છે, જગ્યા તમારે કરવાની છે. તો કે આ બાજુ તો નોર્મલ છે, આ બાજુ કેમ જગ્યા નથી. તો એ રીતે વાતો કરી 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 કરીને અત્યારે તમે જોઈ શકો, બંને હું બોલિંગ એ કરી શકું, બધું કરી શકું. એટલે આ બધું કહેવાનો અર્થ શું છે કે મેડિકલ સાયન્સમાં બે વસ્તુ એવી હોય છે કે જે એક પોઈન્ટ એવો હોય કે ભાઈ ડોક્ટર તમને કહેશે કે ભાઈ આના કશું થાય એવું નથી, ત્યાં સુધી મેડિકલ સાયન્સથી દૂર નહીં ભાગવાનું, એક કે એક વસ્તુ કરવાની. એ તમે ના કરો તો એ મૂર્ખામી કહેવાય. ડોક્ટરે કીધેલી બધી દવાઓ કરવાની. જ્યારે તમને ડોક્ટર એવું કહે કે ભાઈ આનાથી આગળ કશું અમારાથી થાય એવું નથી, બરોબર, ત્યારે તમે આ બધી વસ્તુનો ઉપયોગ કરી શકો, જોડે જોડે પણ કરી શકો. એવું નથી, ધારે કે મારે કિડની સ્ટોન હતા તો કે મેં એવી કઈ ડમફાસ નથી મારી કે મારે કિડની સ્ટોનની સર્જરી નહીં કરાવી, ના, કારણ કે એ સર્જરી ના કરાય તો મારી કિડની ફેલ થઈ જાય, બરોબર. એટલે એમાં પછી એવી મૂર્ખામી નહીં કરવાની કે રાકેશે કહ્યું હતું કે કિડની સ્ટોન એને મગજથી કાઢી કાઢે, ના, એવું નથી. એ બધું ધુપ્પલ કહેવાય. વસ્તુ એ છે કે એકવાર કિડની સ્ટોન પતી ગયા, મારે કઢાઈ નાખ્યા, પછી ફરી ના થાય એના માટે મેં મારા મગજનો ઉપયોગ કર્યો. આની સર્જરી હતી, એ સર્જરી ના કરો કે મારો હાથ કપાઈ જવાનો હતો, ખાલી થોડો દુખાવો થતો તને ઊંચો નતો થતો. એટલે એમાં થોડો ટાઈમ હું કાઢું તો વાંધો નતો. મેં ઓલરેડી એક્સરે કરાવી દીધો હતો, ઓર્થોપેડિકને બતાવી દીધું હતું, એટલે હું કશું મૂર્ખામી નતો કરતો કે જાતે જાતે કે ના 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 કે હું તો નહીં બતાવું ડોક્ટરને અને હું જોઉં છું કે અહીંયા સર, ના, બધું કરી કાઢ્યું. પછી મેં મારા મગજનો ઉપયોગ કર્યો. રસોળી મને ખબર હતી કે લાઇપોમા છે, એટલે મેં કરી, બરોબર. એટલે મારી વાત સાંભળીને એવી મૂર્ખામી ના કરતા કે ભાઈ ના 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 અમે આવું કરીશું. તો આ બધું કહેવાનો મતલબ શું છે કે આપણે આજે પ્રાર્થના કરી કે બધા ભેગા થઈને જે સાથે વાતો કરી એની પાછળ સાયન્ટિફિક મારું આખું વિઝન છે ને, રીઝન હતું એટલા માટે મેં કર્યું કે ભાઈ આ બધી વસ્તુથી અસર થાય છે, મેં મારી નજરે જોયેલી છે. એટલે આપણે આશા ક્યારે છોડવાની જ નથી, આપણે એવું માનીને જ ચાલવાનું છે. જે રીતે અવનીશ કહેતો હતો કે ભાઈ એ પ્રતિષ્ઠા કરવા જવાનો જ છે, અને જયારે આપણે એને આ વિડીયો બતાવીશું ત્યારે એને એકદમ ખુશ થઈ જશે, હારા તમે લોકો અઠવાડિયા પહેલા તમને કેવી ખબર પડી કે એવું થવાનું છે. એટલે આપણે એવું જ માનવાનું કે એવું થવાનું છે. તો આઈ હોપ દિવ્યંગ તારા સવાલનો જવાબ બહુ લાંબો થઈ ગયો, પણ મન આઈ થોટ કે ભાઈ બધાને આનાથી થોડો બીજો પર્સપેક્ટિવ મળશે, વિઝન મળશે. તો ઘણું જાણવા મળ્યું રાકેશ, થેન્ક યુ. કારણ કે બધા અહીંયા બી એવું કેસ બન્યા છે કે બે રસીના ડોઝ લીધા પછી પણ થયું છે કોરોના. એટલે જે તે સમજાવ્યું બરાબર છે કે ભાઈ આ શક્યતાઓ છે. હા, એટલે માઇન્ડમાં ક્લિયર થયો, વ્યૂઝ ક્લિયર થયા થોડા. અને કોરોનાથી સંભાળવાનું બાકી છે. હા, એટલે સી કોરોનાની વેક્સિન લીધી એટલે એનો અર્થ એવો નથી કે તમે 100% ઇમ્યુન થઈ ગયા, બરોબર. કે 95% ઇફેક્ટિવ છે, ધારો કે ફાઇઝરની કે મોડર્નની 95% છે, અને એસ્ટ્રાઝેનેકાની આઈ થિંક 65 કે 70% છે. એટલે એનો અર્થ શું થયો કે 30% થવાની શક્યતા છે જ. એટલે આપણે એકદમ બિંદાસ થઈને ફરવાની જરૂર નથી, પણ એટ ધ સેમ ટાઈમ ડરમાં જિંદગી કાઢવાની જરૂર નથી. કે આ રોગ અતુલને થયો એ આપણું કમ નસીબ છે, પણ ઓવરઓલ તમે નંબર પ્રમાણે જુઓ તો 100માંથી માત્ર 4 જણને જ આવી તકલીફ થાય, બાકી 96% લોકોને તો કશું નથી થતું, બરોબર. એટલે એટલું બીને જવાની ફરવાની જરૂર નથી. અને એટ ધ સેમ ટાઈમ ભાઈ કાલથી કે આમ છું ત્યાં છું મને કશું નહીં થવાનું એવું નહીં, બરોબર. એટલે સાવચેતી રાખવાની, પણ પેરાનોઇડે નહીં થવાનું કે ભાઈ હું તો પછી આખી આખી જિંદગી 24 કલાક હાથ ધો કરીશ, કે પછી કે 24 કલાક લીંબુનો શરબત પીધા કરીશ, કે 24 કલાક કાઢો પીધા કરીશ, કે એને કે કોઈને મળવા જ નહીં જવું, એ બધું પછી એ સાયકોટિક થઈ જાય ભાઈ. તમે આમાં માનસિક બધી બીમારીઓ ચાલુ થઈ જાય બધી, બરોબર. એટલે સાવચેતી તો રાખવાની જ છે કે હજી સંપૂર્ણ, કારણ કે લગભગ 80% લોકોની વેક્સિન થઈ જાય, અથવા ટોટલ 80% લોકો વેક્સિન પ્લસ ઇન્ફેક્શન વાળા થઈ જાય ને, એટલે પછી તમારી હર્ડ ઇમ્યુનિટી ડેવલપ, પછી વાયરસ નબળો પડી જાય. કારણ કે એક આ સમજવાની જરૂર છે કે કોઈ પણ બાયોલોજિકલ સ્પેસીસ હોય કે માણસ હોય
કે ઝાડ હોય કે પ્રાણી હોય કે વાયરસ હોય કે બેક્ટેરિયા હોય કે ગમે તે હોય, એ લોકો અસ્તિત્વમાં કેમ આવે? એ કઈ આપણને મારવા નથી આવ્યા, કોરોના વાયરસ આપણને મારવા નથી આવ્યો, આપણે મરી જઈએ છે એ આપણું કમનસીબ કહેવાય. પણ વાયરસનો કે બેક્ટેરિયાનો મેઇન પર્પઝ શું છે કે એ લોકો આ અસ્તિત્વમાં એટલા માટે આવે છે કે એ લોકો બે પર્પઝ હોય, કોઈ પણ માણસ હોય કે ગમે તેના બે પર્પઝ હોય, એક તો હોય કે સર્વાઈવ થવાનું અને બીજો પર્પઝ હોય મલ્ટીપ્લાય થવાનો. આ જ હોય પ્રાણી હોય કે માણસ હોય કે બેક્ટેરિયા હોય, એટલે જે કોરોના વાયરસનો પર્પઝ શું છે કે એને સર્વાઈવ થવું છે અને એને મલ્ટીપ્લાય. એટલે કોરોના જતો રહેશે એવું તમે મગજમાં રાખતા નહીં, કોરોના અહીંયા જ રહેવાનો છે. ફરક એટલો જ છે કે કોરોના ધીમે ધીમે આપણી જોડે રહેતા શીખે. અત્યારે આપણને એવું લાગે છે કે આપણે કોરોના જોડે રહેતા શીખે છે, પણ એવું નથી. આજે તમને જે મ્યુટેશન કહે કે નવી સ્ટ્રેન આવી, એમાં વાયરસ ચેન્જ થઈ રહ્યો છે અને વાયરસનું આ જ હોય, એ ચેન્જ થઈને એ લેવલે આવશે કે પછી આપણી જોડે વગર પ્રોબ્લેમે રહેતા શીખી જશે. અત્યારે આપણા શરીરમાં અબજો બેક્ટેરિયાનો વાયરસ ઓલરેડી રહે છે જ, આપણને કશું નથી કરતા. એ રીતે કોરોના પણ આપણી જોડે રહેતા શીખી જશે. એટલે મ્યુટેશનથી ગભરાઈ જવાની જરૂર નથી, એ ધીમે ધીમે જ્યારે હર્ડ ઇમ્યુનિટી આવી જશે ને, 80% લોકોને ઇન્ફેક્શન થઈ જશે કે વેક્સિન થઈ જશે, પછી વાયરસને જો રહેવું હશે તો એને આપણી જોડે એડજસ્ટ થયા વગર છૂટકો જ નથી, એટલે એ થઈ જશે. એટલે લગભગ હજી બીજા 8-9 મહિના આવું ચાલશે, ત્યાં સુધી બધાને વેક્સિન પતી જશે અને ત્યાં સુધીમાં બીજા લગભગ 4-5 કરોડ ઇન્ફેક્શન પણ થઈ ગયું હશે. એટલે પછી ઓવરઓલ 80% પબ્લિક તમારી ઇમ્યુન થઈ ગઈ હશે, એટલે પછી વાયરસ શાંતિથી ખૂણામાં બેસી જશે. પછી શું થશે કે ભાઈ શરદી જેવું થશે કે શરદી ઉધરસ થાય એમ મટી ગયા, એના જેવું થઈને મટી જશે, એવું મારું માનવું છે. પછી આગે ગોરખ જાગે. રાકેશભાઈ, તમે એક વસ્તુ કીધી, બેવ વેક્સિન ને વચ્ચે જલ્દી લેવાનું, પણ અમુક અહીંયા તો છે કે 28 દિવસ પહેલા કહેતા હતા, હવે 56 દિવસ કહે છે સેકન્ડ ડોઝ માટે. હાલો, હું એ જ કહું છું કે બે વેક્સિન, બીજો ડોઝ તમે લઈ લો. એટલે તમારો સવાલ હજી મને ખબર ના પડી કે કેમ 56 દિવસ બતાવે છે એમ. અહીંયા આ લોકો પહેલા કે સેકન્ડ ડોઝ તમારે 28 દિવસ પછી લેવાનો, 28 દિવસે લેવાનો. હા, પહેલી વસ્તુ કે જે ટ્રાયલ થયા હતા ને એમાં એ લોકોએ ડોઝ એ રીતનો રાખ્યો હતો કે ડે 1 ને ડે 28. એટલે આઈડિયલી અમારા મેડિકલ સાયન્સમાં શું કે જે પ્રમાણે ટ્રાયલમાં થયું હોય ને એ પ્રમાણે પછી અમે ફોલો કરીએ, બરોબર. એટલે શરૂઆતમાં એ રીતનું હતું, પણ પછી બે વસ્તુ થઈ હશે. કે બીજી વસ્તુ પહેલા કહું છું કે બીજી વસ્તુ એ કે ભાઈ સરકાર જોડે ઇનફ ડોઝ નહીં હોય, એટલે લોજિસ્ટિક ઇસ્યુના લીધે એવું કીધું કે હવે 2 મહિના ચાલશે. પણ એ જો મેડિકલ રીઝન એવું હશે કે જેમ જેમ ડેટા બધા પબ્લિશ થતા ગયા, એમ ખબર પડી કે થોડો ડિસ્ટન્સ વધારે રાખીએ તો એન્ટીબોડી રિસ્પોન્સ વધારે આવતો હશે, એ બીજું કારણ હોય એનું લોજિકલ કારણ. તમે જે કહેવાય ને એ કે ભાઈ તમે ધારો કે મેં કહ્યું કે મારો તો 28મા દિવસે 23મા દિવસે એન્ટીબોડી આવી ગયા હતા, બરોબર. એટલે ટેકનિકલી જોવા જાઓ તો મારે તો બીજો ડોઝ લેવાની જરૂર જ નથી, કારણ કે મારે તો પહેલા ડોઝથી જ આવી ગયા હતા. પણ બીજો ડોઝ એટલા માટે લીધો કે એમ કે ભાઈ ચલો થોડું વધારે પ્રોટેક્શન આવે એના માટે. એટલે મારે એવું માનવું છે કે સરકાર થોડો ટાઈમ બાય કરી રહી કે ભાઈ 56 દિવસે કરીને એ દરમિયાન થોડું પ્રોડક્શન વધારીને ઇનફ માણસોને મળે, કારણ કે એમને એવું લાગ્યું કે ભાઈ એક ડોઝથી પણ મોટાભાગનાને ઇનફ પ્રોટેક્શન આવી જાય છે, એટલે બીજો ડોઝ થોડો મોડો મળશે તો વાંધો નથી. કારણ કે મીન વાઇલ બીજા બધાને પહેલો ડોઝ, જેટલાને પહેલો ડોઝ વધારે મળી જાય એટલું સારું, એવું ગવર્મેન્ટનું થિંકિંગ હશે એવું મારું માનવું છે. હકીકતમાં ક્યાં લશ્કર લડે છે તો મને ખબર ના હોય ભાઈ કે ભાઈ ખરેખર પોલિટિકલ રીઝન શું છે કે ભાઈ રિયલ રીઝન શું છે, પણ એટલીસ્ટ એક ડોઝ મળ્યો હોય અને એના મહિના ઉપર થઈ ગયું હોય અને એન્ટીબોડી આવી ગયા હોય, એ બધાને પ્રોટેક્શન મોટાભાગના મળી જતું હોય છે. એટલે 56 દિવસે લેવામાં અમારા ઘણા એવું છે કે ભાઈ અમુક લોકોને ભાઈ 28મા દિવસે મેળ ના પડે તો પછી કહે કે ઓકે 35મા દિવસે આવજો, કે ચાલે એમ, ના મામા કરતા કાણો મામો સારો એમ, કે ભાઈ તમે હાવ ના લો એના કરતા 56મા દિવસે લો એ સારું. પણ બે ડોઝ લઈ લેવાના એમ, કે ભાઈ ધારો કે જોન્સન એન્ડ જોન્સન છે, આઈ થિંક એક જ ડોઝ વાળી છે, એટલે એમાં તમારે એક ડોઝ થી કામ પતી જાય. બરોબર. તમે શરૂઆતમાં કીધું હતું કે આપણે અતુલભાઈ ને નેક્સ્ટ ટ્યુઝડે સુધી જોઈ, મતલબ બહાર આવી શકશે ને જો સારા થઈ જશે, પણ ત્યારે આઈ થિંક કે ત્યારે 100-125 જણા જોઈન થયા હતા ને, એના પછી તો ઘણા જણા જોઈન થયા હતા, આઈ થિંક કે હવે ફ્રાઈડે સેટરડે સુધી આવી જશે પાર. આપણે તો એવું સી કલ કરે સો આજ કરે સો અબ,
આપણે તો મારું આપણું દિલ શું કહે છે કે ભાઈ કાલે હવારે આપણે ઉઠીને બધા એમ કે હે અતુલ તો વેન્ટિલેટર માંથી બહાર આવી ગયો, રાઈટ? આપણે બધાની દિલની ઈચ્છા તો એવી જ છે, એજ થવું જોઈએ. હા, એટલે આપણે એક બાજુ માનવાનું તો એ જ, પણ જોડે જોડે આપણે રિયાલિટીને પણ અવગણવાની નહીં, રાઈટ? એક્સેપ્ટ કરવાની, એને ભી રિયાલિટી પણ એક્સેપ્ટ કરવાની. કે ભાઈ મેડિકલ સાયન્સ પ્રમાણે માણસ ગઈકાલે વેન્ટિલેટર પર હતો અને કાલ સવારે ફટાક દઈને નોર્મલ થઈ જાય એવું રેરલી બનતું હોય. બને છે, નથી બનતું એવું નથી, અધર વે બને કે ભાઈ આજે એકદમ સાજો અને કાલે વેન્ટિલેટર પર આવી ગયો એવું બને. પણ લોકો પર્સન્ટેજ વાઇઝ ડેલી ઓછા કરતા હોય છે કે ડે બાય ડે ઓછા કરતા હોય છે? ઓક્સિજન, ઓક્સિજનનું પ્રમાણ ઓછું કરે પહેલા, કે ભાઈ પહેલા એને 100% ઓક્સિજન જોતો હતો, હવે 80% કામ ચાલે છે, પછી 60% ચાલે છે, ઓક્સિજનનું પ્રમાણ ઓછું કરે, પછી અમુક પ્રેશર ઓછું કરે, પછી જે અંદર હવા છે તેનું વોલ્યુમ થોડું વધઘટ કરે, એનાથી અમને ખબર પડે કે ભાઈ કેટલા અંશે એનું ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે. પ્લસ એનો ચેસ્ટ એક્સરે કરે એની ખબર પડે ને કે ભાઈ હવે કચરો કેટલો રહ્યો છે, કેટલો રાઈટ. પછી અહીંયા બ્લડ ગેસ કરે, બ્લડમાંથી ગેસ એનાલિસિસ કરે, એટલે એને ખબર પડે કે ભાઈ બ્લડની અંદર ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે, એ બધું ચેક કરે ને, એટલે અમને ખબર પડે કે ભાઈ ગાડી કઈ દિશામાં આગળ વધી રહી છે, એટલે ખબર પડે કે ભાઈ હવે બરોબર ચાલી રહ્યું છે. એટલે પછી અમે શું કરીએ કે ટ્રાયલ આપીએ કે ભાઈ વેન્ટિલેટર વગર બ્રીધિંગ કરે કે નહીં એનો ટ્રાયલ આપે, બરોબર, અને ભાઈ જોવે કે ભાઈ સારું કેવું રહ્યું એને વેન્ટિલેટર વગર, બરોબર રહ્યું, તો પછી એને થોડો ટ્રાયલ એનો લંબા આવે કે ભાઈ પહેલા 5 મિનિટ કરે, ભાઈ 15 મિનિટ કરે, પછી કહેવાય ચલો 2 કલાક રાખીએ. એટલે ધીમે 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 કરે ને તો એકદમ શરીર પણ એનાથી ટેવાતું જાય. તમે એકદમ તમે કોઈને તમારા છોકરાને હાથમાં પકડીને ચાલતા ને ધમ દઈને છોડી દો, બિચારો નીચે પડે વાગે ને એને. એટલે તમે તમારા ફેફસાને તમે વેન્ટિલેટરથી સપોર્ટ કર્યું હોય અને પછી ફટાક દઈને બંધ કરી દો તો પેલું એકદમ શું કરવું ખબર જ ના. કારણ કે મસલ્સ શું થાય કે તમે મસલ્સને ઇફ યુ ડોન્ટ યુઝ ઇટ યુ લૂઝ ઇટ, એના જેવું છે કે તમે અમુક લોકો તમે જોયા હશે કે તમે બેઠા ને બેઠા રહેતા ભાઈ એમના બધા સ્નાયુઓ બધા વીક પડી જાય, રાઈટ? વીક પડી જાય, રાઈટ. એવી રીતે વેન્ટિલેટર પર તમે ધારો કે અઠવાડિયાથી વધારે વેન્ટિલેટર પર રહો એટલે તમારા જે શ્વાસોશ્વાસના જે સ્નાયુઓ છે, જે પાંસળીના સ્નાયુઓ, એ બધા પછી વીક પડવા માંડે. એટલે પછી તમે જેવું વેન્ટિલેટર લઈ લો તો પછી એ પાછું એને એક્શનમાં આવતા જ વાર લાગે. કેટલા દિવસ મેક્સિમમ આપણે મોડાથી લઈ શકીએ છીએ? મોડાથી વધારે નહીં આપી શકતા ને? ના ના ના, વેન્ટિલેટર પર તો પેશન્ટ વર્ષો, અમારે તો ઘણા પેશન્ટ વર્ષો નહીં, વર્ષો નહીં, મોડાથી ડાયરેક્ટ મોડાથી ને પછી ચેસ્ટમાં હોલ પાડીને કરે છે ને કઈ 7-8 ડેઝ પછી. એને ટ્રિકિયોસ્ટોમી કહેવાય. હા, ટ્રિકિયોસ્ટોમી, બરોબર. હા, એટલે ટ્રિકિયોસ્ટોમીની જનરલી જરૂર નથી પડતી, એ લોકો વેન્ટિલેટર પરથી ચલાવી શકતા હોય છે. કારણ કે ટ્રિકિયોસ્ટોમી કરો એટલે બધું સર્જિકલ પ્રોસિજર કહેવાય, એટલે પછી એમાં સર્જિકલ પ્રોસિજર. પણ એ કેટલા દિવસ આવે? 15 દિવસ તમે ડાયરેક્ટલી લઈ શકો વેન્ટિલેટર? હા હા, ચાલે ચાલે ચાલે. કાઢવાનો પ્રયત્ન કરે, એટલે કાં કાઢવાનો પ્રયત્ન કરે કાં એને કવર કરી લે. આપણે કોઈ જગ્યાએ ક્રાઇમ સીન હોય, ક્રાઇમ સીન કેવો હોય, પોલીસ કવર કરી લે છે. એ રીતે તમે ગળામાં તમે નળી નાખેલી હોય ને, એટલે પછી એ જગ્યાએ તમારું જે ટ્રેકિયા હોય એ આજુબાજુ આમ સ્કાર કરવાનો પ્રયત્ન કરી કાઢે, એટલે પછી એ બધું સાંકડ્યું થતું જાય, હાર્ડ થતું જાય. અમુક દિવસથી વધારે થોડા દિવસ બોડી સહન કરે પણ પછી એવું થતું જાય. એટલે આપણે એવું જ માનવું કે અતુલને 2-4 દાડાથી વધારે જરૂર પડવાની જ નથી, આપણે મગજમાં ટ્રેકિયોસ્ટોમી મગજમાં લાવવાની જ નહીં. આપણે છે ને લો ઓફ એટ્રેક્શન કહે કે જે વસ્તુ જોઈતી ના હોય ને એ વસ્તુ વિશે વિચારવાનું જ નહીં, વાત જ નહીં કરવાની. ઓકે ઓકે, આપણે જે વસ્તુ જોઈએ છે ને એની જ વાતો કરવાની. આપણે શું જોઈએ, આપણે શું છે કે ભાઈ આવતા મંગળવારે અતુલ જોડે મારે વિડીયો કોલ કરવો છે કે મારે મે મહિનામાં અતુલને ગામડે લઈને પ્રતિષ્ઠા કરાવી છે કે એ અમને લઈ જશે. હા હા, અતુલને કહીએ હવે બધું તારા ખર્ચે, એના એના પૈસે જલસા કરવાના. આપણે ખર્ચાનો અમને કોઈ તકલીફ નથી, એ લઈ જશે. ખાલી મજાક કરું છું. આ તો એ હી ઇઝ અ કિંગ, મને ખબર છે. એ તો પાછો બધા મને કહેશે કે રાખલા તું આવી જાઉં, ટિકિટ મોકલો, એવું કહેશે પાછું. એ તો કેવું કહેવા હોય છે. એટલે કહેવાનો મતલબ શું કે આપણે એ બધી વસ્તુ છે કે આપણે શું છે કે ભાઈ કાલે ભાભી અત્યારે સૌથી વધારે એ ખબર નહીં આપણે અહીંયા છે કે નહીં, પણ શી નીડ્સ ધ મોસ્ટ સપોર્ટ. કારણ કે
કે હસબન્ડ આ રીતે સીખ હોય તો વાઇફ ઇઝ ધ વન હુ સફર્સ ધ મોસ્ટ. એટલે આપણે એ જોઈએ કે ભાઈ કાલ ઉઠીને ભાભીના મોઢા પર હાસ્ય પાછું કહી દે, પાછા માલદીવ પર બધા ફરવા તમે કહી દે જાઓ, કે બીજા આઈલેન્ડ પર જાઓ, કે અહીં એટલાન્ટા ફરવા આવો, એ બધું જ આપણે વિચારવાનું છે કે ભાઈ હવે અતુલ નેક્સ્ટ યર સમરમાં આવશે તો શું પ્લાન કરીશું, કે ભાઈ અમે એન્ટાર્ટિકા જઈશું ફરવા, કે ભાઈ અમે હવાઈ ફરવા જઈશું અતુલ જોડે, એ બધું મારે વિચારવાનું. મારે ટ્રેકિયા સ્વામી વિચારવી જ નથી ને, મારે કઈ જોતું જ નથી, જરૂર પડશે તો બધું કરીશું, એમાં કઈ આપણે ના નથી પડવાના. હા હા, સરસ સરસ, ગુડ ડિસ્કશન. બીજા કોઈને કોઈ પ્રશ્ન છે ભાઈ? ના બસ, ચલો રાકેશ, બહુ બોલ્યો તું, ત્યાં થાકતો ભી નથી. સારી ગાઈડલાઈન છે, સારી ગાઈડલાઈન આપી આપણને ભગવાન. ભગવાને રાકેશ ને સારી શક્તિ આપેલી છે. શું કહે છે વિપુલ? અરે રાકેશ ને ભી સારી શક્તિ આપેલી છે. અલા બે ડોઝ લઈ લીધા છે, બે ડોઝ. હરિયો બોલ્યો, હરિયો ભાઈ. આપણા કુમારશાળા ગ્રુપમાં બે ડોક્ટર છે, બે ડોક્ટર ની સલાહ લીધા કરો. લોકલ માં બક્ષી હેમાંગ છે, ઓનલાઈન રાકેશ હાજર જ હોય છે 24 કલાક 365 દિવસ. હું મેન્ટલ મંડેરી કરવાનો રાકેશ જ છે. હા, બધાના પછી એક મોકલી આવજો પરફોર્યુ પીનું. તમારો જે પ્રેમ છે ને એ અમૂલ્ય છે, મારા માટે એ જ મોટી, એ જ મોટી મૂડી છે મારા માટે. હું ગઈકાલે જયેશ કે શરદ જોડે વાત કરતો હતો કે ભાઈ આટલા બધા માણસો તમને પ્રેમ કરતા હોય, અતુલ માટે તો આજ મોટી મૂડી છે. જયારે આ વિડીયો જોશે ને, તારે એ રડ્યા વગર નહીં રહે, જયારે આ વિડીયો જોતો હશે ને ત્યારે તને કહું. હા, 100%, 100%. રાકેશ પણ સારી મહેનત કરી છે, બે દિવસથી હોસ્પિટલ હતો ને આજે સવારે આવીને પછી આપની જોડે આટલી બધી વાત કરે, એ પણ બહુ મહત્વની વાત છે. એ પણ એટલે વગર થાક્યા વગર. રાકેશ, કોણ? હેલો રાકેશ, સંભળાય છે? હા સંભળાય, પણ કોણ? નીરજ. હા બોલ ને ભાઈ. હા, અતુલ તો સારો થઈ જ જશે, બરોબર? હા હેલો, અતુલ તો સારો થઈને પાછો આવશે જ, પણ હવે લોકોને વિચાર સલાહ કે લોકોએ હવે શું કરવાનું, કારણ કે લોકો બેફામ બની ગયા છે. એટલે મેં કીધું જ ને કે ભાઈ ઓલરેડી ના કીધું કે ભાઈ વેક્સિન લઈ લીધી એટલે પછી બધું જગ જીતે એવું નથી. હા બસ બસ બસ, એટલે માસ્ક અને સેનિટાઈઝર ને સોશિયલ ડિસ્ટન્સિંગ બધું મેન્ટેન કરવું પડશે ને. એટલે હજી 6-8 મહિના તો ખરું જ. રાઈટ 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 રાઈટ, પછી બધા 80% ઉપર વેક્સિનેટેડ થઈ જાય પછી હોપફુલી એટલું બધું સ્ટ્રિક્ટ નહીં રહેવું પડે. કારણ કે અલ્ટિમેટલી તો શું કે દરેક માણસનું સાનિધ્ય શોધતો હોય છે, એટલે જે માણસનો જે નેચર જે છે, આપણે બધા ભેગા કેમ, આપણે એકબીજાનો સંપર્ક ક્રેવ કરતા હોઈએ કે ભાઈ કેમ કરીને હું અતુલને હક કરું, કે કેમ કરીને હાથ મેળવું, એ જે સ્પર્શ જે છે, જે બરોબર છે. કારણ કે દરેક આત્માનું એ ધ્યેય હોય છે કે દ્વૈતમાંથી અદ્વૈત થવાનું, એટલે એ આપણી ટેન્ડન્સી ક્યારે જતી નહીં રહેવાની, પણ અત્યારે 8 મહિના એને મુલતવી રાખવાની આપણે. ઓકે, વેરી ગુડ. ચલો માંગલિક કરીએ હવે. હા માંગલિક કરીએ આપણે, ત્રણ નૌકાર ગણી લઈએ. આ હું મૂકી દઉં છું બરોબર, અને આપણે પછી સમાપન કરીએ. ઓકે, નમો એસો પંચ નમુકારો સર્વ પાવ પણાસનો મંગલાણં ચ સવેસિ પરમં હવૈ મંગલમ. Thank you.
ओके एवरीबॉडी, चलो गुड नाइट, सुई जाओ, बधाने मोड़ी रात थई गई तमारे, गुड नाइट, गुड नाइट तमारे, बधानो म्यूट छे, ओके चलो, गुड नाइट, थैंक यू, ओके एवरीबॉडी, बाय।